वंदे मातरम स्टूडेंट, आज आप जोईशु एकम एक सिंह अने उंदर। एकम एक ना आ प्रथम भागनी अंदर आप जोईशु एकमनी समझूती अने तेना अंदर आवता अघरा शब्दों। तो चलो अहीं ध्यान आपो। एक मोटू जंगल हतु, तेमा एक सिंह रहेतो हतो। जो चित्रनी अंदर तमने जंगल दिखाई रह्यु छे अने त्यां एक मोटो सिंह रहेतो हतो। तमे जाणो छो कि जंगलनी अंदर विविध प्रकारना प्राणीओ, पशुओ अने पक्षीओ रहेता होय छे। तेमांथी सिंहने जंगलनो राजा कहेवामां आवे छे। तो आजे आपणे एवा ज जंगलना राजा एवा सिंहनी वार्ता भणवाना छीए। चलो जोईए नेक्स्ट चित्रमां शुं थाय छे। एक बपोरे सिंह ऊँगतो हतो, ए वखते थोड़ा उंदर त्यां रमवा माटे आव्या। एक नाना उंदरे सिंहना शरीर ऊपर दौड़ा दौड़ी करी। ज्यारे बपोरे सिंह सूई जाय छे, खाईने सूई जाय छे, त्यारे थोड़ाक उंदरो तेनी आसपास रमवा माटे आवी जाय छे। जो चित्रनी अंदर तेनी आसपास रमता उंदरो तमने देखाय छे। त्यां एक नाना उंदरे सिंहना शरीर ऊपर दौड़ा दौड़ी करी, एटले आ एक नानो उंदर सिंहनी पीठ ऊपर दौड़ा दौड़ी करवा लागे छे। चलो हवे आगळ जोईए शुं थाय छे। તેથી સિંહની ઊંઘ બગડી। ઉંદર તેના પીઠ ઉપર દોડાદોડી કરતું હોય છે, એના લીધે સિંહની ઊંઘ ઉડી જાય છે, એની ઊંઘ બગડી જાય છે। સિંહે પંજો ઉગામ્યો એટલે એની ઊંઘ બગડી જાય છે, એટલે સિંહ ગુસ્સે ભરાય છે અને એને મારવા માટે પોતાનો પંજો ઉપાડે છે। ઉંદર કંપી ગયો, ઉંદર બોલ્યો, મને માફ કરો। સિંહનો પંજો ઉગામેલો જોઈને ઉંદર શું થાય છે, કંપી જાય છે, એટલે રૂઝવા લાગે છે, ડરી જાય છે અને તે હાથ જોડીને સિંહને શું કહેવા લાગે છે કે મને માફ કરો। જ્યારે તમારેથી પણ કોઈ ભૂલ થઈ જાય ત્યારે તમે તમારા માતા પિતાને સોરી કહો છો ને, એ રીતે આ ઉંદર પણ સિંહની સામે માફી માંગવા લાગ્યો। ચલો હવે જોઈએ આગળ શું થાય છે। વળી તેને વિનંતી કરતાં કહ્યું, વનરાજ, તમારો ઉપકાર નહીં ભૂલું, અણીના વખતે તમ મદદ માટે આવીશ। એ સોરી તો કહે છે પણ સાથે સાથે એક રિક્વેસ્ટ પણ કરે છે, એક વિનંતી પણ કરે છે અને વિનંતી કરતાં કહે છે, વનરાજ। વનરાજ કેમ? કારણ કે વનનો રાજા છે એટલે એનું નામ છે વનરાજ। વનરાજ, તમારો ઉપકાર નહીં ભૂલું, એટલે કે તમે મને આજે જવા દેશો તો હું તમારો એ ઉપકાર ક્યારે પણ ભૂલીશ નહીં, અને અણીના વખતે એટલે કે જ્યારે તમને જરૂર હશે ત્યારે હું તમને મદદ કરીશ। બરાબર, જો ચિત્રમાં ઉંદર હાથ જોડીને સિંહ સામે આ વાત કહી રહ્યો છે। ચલો હવે આગળ જોઈશું। ઉંદરની વાત સાંભળી સિંહ હસ્યો અને બોલ્યો, પામર ઉંદર, તું મને શી મદદ કરીશ, ભાગ, અહીંથી જવા દઉં છું। ઉંદર જ્યારે માફી માંગે છે અને વિનંતી કરે છે ને કે હું તમને કોઈ દિવસ કામ લાગીશ, તો એ વાત સાંભળીને શું થાય છે, સિંહને હસવું આવે છે। કારણ કે સિંહ જંગલનો રાજા, હિંસક મહાકાય પ્રાણી, એને આવડાનો ઉંદરની કોઈ દિવસ જરૂર પડવાની નહીં પડવાની ને, તો એટલે ઉંદરને એ વાત સાંભળીને શું થાય છે, હસવું આવી જાય છે અને એને કહે છે, પામર ઉંદર એટલે કે તુચ્છ ઉંદર, તું મને કંઈ મદદ કરી શકવાનો નથી, તું અહીંથી ભાગી જા, હું તને છોડી દઉં છું। બરાબર, જો ચિત્રમાં સિંહ ઉંદર સાથે વાત કરી રહેલો દેખાય છે તમને? બરાબર, ચલો હવે આગળ જોઈશું। થોડો વખત થયો ને સિંહ ઝાડમાં ફસાયો, તે બરાડા પાડવા લાગ્યો। તમે જાણો છો બાળકો, જંગલની અંદર ઘણીવાર સિંહને પકડવા માટે શિકારી લોકો ઝાડ બિછાવતા હોય છે અને આવી જ એક ઝાડની અંદર આ સિંહ ફસાઈ જાય છે અને ફસાવાની સાથે તે બરાડા પાડવા લાગે છે। બરાડા પાડવા એટલે કે બૂમો પાડવો, બૂમો પાડવા લાગે છે। જો ચિત્રમાં સિંહ તમને ઝાડમાં ફસાયેલો દેખાય છે ને? ચલો હવે નેક્સ્ટ ચિત્રમાં જોઈએ। ઉંદરે સિંહના બરાડા સાંભળ્યા, તે સિંહની મદદ માટે દોડી આવ્યો। એટલે સિંહ જે બરાડા પાડતો હતો, તમે જાણો છો કે સિંહના બરાડા એટલે કે સિંહની ગર્જના, સિંહની ગર્જના કેટલી મોટી હોય, આખા જંગલમાં સંભળાય તેવી, તો તે ઉંદરને પણ તેની ગર્જના
તેના બરાડા બૂમો સંભળાઈ ગઈ અને તે દોડતો દોડતો જ્યાં સિંહ હતો ત્યાં એની મદદ માટે આવી ગયો. ચલો હવે આગળ જોઈએ. ઉંદરે ઝડપથી દાંત વડે ઝાડ કાપવા માંડી. ઉંદરે આવીને જોયું કે સિંહ ઝાડમાં ફસાયેલો છે, એટલે તરત જ તેને શું કર્યું, પોતાના તીક્ષ્ણ દાંતોથી જે ઝાડ હતી તેને કાપવાનું શરૂ કરી દીધું. થોડી વારમાં ઝાડ કપાઈ ગઈ. ઉંદરને જોયું છે ને તમને, ઉંદરને કેટલું ફટાફટ કતરતા આવડતું હોય. ઘણીવાર આપણા ઘરમાં આવી ગયું હોય તો આપણી ઘણી બધી વસ્તુઓ તે કતરી નાખતું હોય, આપણા કપડાં, આપણા પુસ્તકો, ઘણીવાર પ્લાસ્ટિકનું વાસણ હોય તો પણ તેને કતરી નાખતું હોય છે. તો આ ઉંદરે ઝાડ તો ફટાફટ કાપી નાખી. સિંહ ઝાડમાંથી છૂટો થયો અને એને ફટાફટ ઝાડ કાપી નાખી એટલે તરત જ સિંહ તેમાંથી બહાર આવી ગયો, આઝાદ થઈ ગયો. સિંહ આભાર સાથે બોલ્યો, મારા નાના મિત્ર, તારો ખૂબ આભાર. જેવું સિંહ ઝાડની અંદરથી બહાર આવી જાય છે, તરત તે ઉંદરને શું કહે છે કે મારા નાના મિત્ર, તારો ખૂબ આભાર. આ એ જ સિંહ છે જે પહેલાં ઉંદર પર હસતો હોય છે. જ્યારે ઉંદર એને કહે છે કે હું તને ક્યારેક મદદ કરવા લાગીશ, તો સિંહ તેની વાત ઉપર હસતો હોય છે. પણ આજે જ્યારે એને સિંહનો જીવ બચાવ્યો ત્યારે ઉંદર શું કરે છે, તેને આભાર માને છે, તેને થેન્ક યુ કહે છે. બરાબર. તો તમને બધાને મજા આવી હશે ને વાર્તા સાંભળવાની. તમે જોયું, નાનો માણસ પણ ઘણીવાર આપણને કામ લાગી શકે. તો અહીં આપણે આ વાર્તાની સમજૂતી પૂરી કરીએ છીએ. હવે આપણે જોઈશું તેની શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતીની અંદર અહીં બે શબ્દો આપેલા છે. એક છે પામર. પામરનો મતલબ થાય છે અહીં તુચ્છ. બરાબર. અને બીજી શબ્દ સમજૂતીમાં બીજો શબ્દ છે બરાડા. બરાડા એટલે કે બૂમ. બરાબર. ચલો તો આજે આપણે અહીં જ રાખીએ છીએ. હવે નેક્સ્ટ જ્યારે બીજો વિડીયો આવશે તેના અંદર આપણે આ એકમના એક્સરસાઇઝને જોઈશું. તો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.